हेलो फ्रेंड्स, दिस इज निधि मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी जार। आज आप बनाशू कैप्सिकम ओनियन एक एवं सब्जी जो खूब फटाफट बनी जाए बना खूब ईजी है। तो चलो शुरू करिए अपनी आज की रेसिपी। कैप्सिकम ओनियन मसाला बनावा सौथी पहला मैं अँ बे ओनियन लीधा है और एक कैप्सिकम लीधे। त्यारबाद हमें ओनियन ने कट कर लीशू। सौथी पहला ओनियन में आ रीते कट लगावी लीशू, त्यारबाद आ रीते मोटा पीस कर लेवाना है। तमे जोई शको छो के हवे बन्ने ओनियन ने मैं आ रीते मोटा पीस में कट कर लीधा है। हवे तेने प्लेट में लई लईशुं, त्यारबाद कैप्सिकम ने पण एज रीते मोटा पीस में कट कर लेवाना है। तमे जोई शको छो के कैप्सिकम ने बिल्कुल आ रीते कट कर लईशुं। हवे तेने पण एक प्लेट में लई लेवाना है। हवे एक पेन में चणाना लोट ने आ रीते रोस्ट कर लईशुं। अत्यारे मैं अहीं एक टेबल स्पून चणानो लोट लीधो छे। चणाना लोट ने एक थी बे मिनिट माटे रोस्ट करवानो छे, ज्यां सुधी तेमांथी सरस सुगंध आवा न मंडे। चणाना लोट ने बिल्कुल आ रीते रोस्ट करीशुं। तमे जोई शको छो के तेनो बिल्कुल पण कलर बदलायो नथी। हवे एक पेन में 2-3 टेबल स्पून ऑइल लई लईशुं। हवे तेल गरम थाय त्यारबाद आपणे जे कैप्सिकम अने ओनियन ने कट करीने राख्या छे तेने सोते करी लईशुं। અહીં કેપ્સિકમ અને ઓનિયનને 1-2 મિનિટ માટે સૌતે કરીશું। ત્યારે ઓનિયન અને કેપ્સિકમ ક્રન્ચી રહે તે રીતે તેને સૌતે કરવાના છે। પણ જો તમને એકદમ ક્રન્ચી ન ગમતા હોય તો તમે હજી 1-1.5 મિનિટ તેને સૌતે કરી શકો છો। હવે ઓનિયન અને કેપ્સિકમ સૌતે થઈ ગયા છે, તેને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આ જ પેનમાં જીંજર અને ગાર્લિક એડ કરી લઈશું। અહીં મેં 2 નાના ટુકડા જીંજરના લીધા છે અને 8-10 લસણની કળીઓ લીધી છે। ત્યારબાદ તેમાં 2 ઓનિયનને આ રીતે કટ કરીને એડ કરી લીધા છે। ત્યારબાદ ઓનિયનને 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું। ત્યારબાદ તેમાં ટામેટા એડ કરી દેવાના છે। અહીં મેં 2 ટામેટા લીધા છે અને તેને પણ આ રીતે કટ કરી લીધા છે। હવે તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે। હવે મીઠાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઓનિયન અને ટોમેટોને સરખી રીતે કૂક કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। ગેસની ફ્લેમને બંધ કરી લઈશું। હવે આ ઓનિયન ટામેટાના મિક્સરને ઠંડુ કરી લઈશું, ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે મેં અહીં એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન દહીં લીધું છે। હવે આપણે જે ચણાના લોટને રોસ્ટ કરીને રાખ્યા છે તેને એડ કરી લઈશું। હવે ચણાના લોટને દહીંમાં સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેને સાઈડમાં રાખી લઈશું, આપણું મિક્સર પણ ઠંડુ થઈ ગયું હશે। હવે આ રીતે મિક્સર જારમાં ઓનિયન ટોમેટાના મિક્સરને એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અહીં તેને પીસી અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે પેસ્ટ બિલકુલ આ રીતે સ્મૂથ હોવી જોઈએ। ત્યારબાદ મેં અહીં એજ પેનમાં 2-3 ટેબલ સ્પૂન ઓઇલ ફરીથી એડ કર્યું છે। હવે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી લેવાનું છે। જીરું ક્રેકલ થાય ત્યારબાદ તેમાં ખડા મસાલા એડ કરીશું। અહીં મેં એક તમાલપત્ર લીધું છે, તેને એડ કરી દઈશું। ત્યારબાદ એક નાનો ટુકડો તજનો છે, એક પાત્યાને એડ કરીશું। 3-4 લવિંગ અને 4-5 મરીને એડ કરી દેવાના છે। હવે બધા ખડા મસાલાને ઓઇલમાં એક સરસ સુગંધ આવે ત્યાં સુધી સાતળી લઈશું। ખડા મસાલા સકળાઈ ગયા છે, હવે તેમાં આપણે જે પેસ્ટ રેડી કરી છે તેને એડ કરી દેવાની છે। ત્યારબાદ તેને ઓઇલમાં સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં બીજા મસાલા એડ કરી લેવાના છે। અહીં મેં 1/2 ટીસ્પૂન હળદર એડ કરી છે। ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી લઈશું। હવે તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને છેલ્લે તેમાં 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હવે તેમાં 2-3 લીલા મરચાંને આ રીતે ઝીણા સમારીને એડ કરવાના છે। હવે બધા મસાલાને ગ્રેવીમાં સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં અહીં 1/2 કપ જેટલું પાણી એડ કરી લીધું છે। હવે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેને ઢાંકીને 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું। અહીં ગ્રીન ચીલીઝનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે તેમાં આપણે જે દહીં અને બેસનનું મિક્સર રેડી કરીને રાખ્યું છે તેને એડ કરી દઈશું। આ સબ્જી માટે જે દહીંનો યુઝ કર્યો છે તે મોળું દહીં છે। હવે તેમાં બીજું 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું। હવે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે ઓઇલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને ગ્રેવીનું ટેક્સચર ખૂબ જ સરસ આવ્યું છે। હવે આપણે જે ઓનિયન અને કેપ્સિકમને સૌતે કર્યા છે તેને એડ કરી દઈશું। ત્યારબાદ તેને ગ્રેવીમાં એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાના છે। હવે તેમાં 1 ટીસ્પૂન કસૂરી મેથી એડ કરવાની છે। ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો એડ કરી લઈશું।
હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેને ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે, જેથી ગ્રેવી ઓનિયન અને કેપ્સિકમ પર એકદમ સરખી રીતે કોટ થઈ જાય। છેલ્લે તેમાં લીલા ધાણા એડ કરી લેવાના છે। ત્યારબાદ તેને મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું। તો કેપ્સિકમ ઓનિયન મસાલા બનીને રેડી છે, તેને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસીપી। આ રેસીપી જેટલી બનાવવામાં ઇઝી છે તેટલી જ ખાવામાં ટેસ્ટી છે। તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ કેવા રહ્યા તે મારી સાથે જરૂરથી શેર કરજો। અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ।